નમસ્કાર મિત્રો, આપની ચેનલ ટ્રિકી નોલેજમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી જે ચેનલ છે એ આજે 5000 સબસ્ક્રાઈબર પૂર્ણ કરી ચૂકી છે મિત્રો, અને આપણી જે ચેનલ છે એક ફેમિલી બની ચૂકી છે મિત્રો. તો એક ફેમિલી માટે મદદરૂપ થવા માટે આજે મેં આ વિડીયો બનાવેલો છે. મિત્રો, તમે વાંચી શકતા હશો કે મિશન તલાટી 2019. મિત્રો, આ વિડીયો મેં એટલા માટે બનાવેલો છે કે જે પરીક્ષા મિત્રો આવે છે ત્યારે આપણે પ્રશ્નો ઊભા થાય છે કે મારે શું વાંચવું, કેટલી કલાક વાંચવું, કયા વિષયને વધારે મહત્ત્વ આપવું, કેવી રીતે તૈયારી કરવી, પેપર સ્ટાઇલ કેવી હોય છે, શેમાંથી વધુ પ્રશ્ન પૂછાઈ શકે, અને ટ્રીક સાથે શીખવું કે ના શીખવું. તો આ જે વસ્તુ છે મિત્રો એને આપણે વિગતે સમજીએ મિત્રો, કારણ કે આનું જે પૂરું નોલેજ હોવું એ આપણા માટે સંપૂર્ણ આપણા માટે જરૂરી હોય છે મિત્રો. તો મિત્રો, તમે ઇમેજ જે જોઈ શકતા હશો કે બાજુમાં ઇમેજ છે મિત્રો, એમાં બધી બુક્સ એક સાથે આપેલી છે. તો મિત્રો, આપણે કન્ફ્યુઝ થઈ જાય છીએ, આપણે ફોર્મ તો ભરી દઈએ છીએ મિત્રો, પણ આપણે કન્ફ્યુઝ થઈ જાય છીએ કે આમાંથી આપણે શું વાંચવું, શું વાંચીશ તો મને મહત્ત્વપૂર્ણ થશે. અથવા તો મિત્રો, ઘણીવાર એવું 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 બને છે કે આપણને ખબર નથી હોતી કે શું વચાય, અથવા તમને એમ લાગે છે આ વચાય મિત્રો, પણ ખરેખર એ ના હોય, અને પરીક્ષા જ્યારે હોય મિત્રો ત્યારે તમને ખબર પડે કે મેં તો કોઈ દિવસ આ વાંચેલું જ નથી. એટલા માટે જ મિત્રો આજે વિડીયો બનાવેલો છે મિત્રો. તો મિત્રો, આ વિડીયો છે એને આપણે વિગતથી સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. તો સર્વપ્રથમ શું આવશે મિત્રો, કે શું વાંચવું. મિત્રો, જ્યારે આપણે ફોર્મ ભરી દઈએ છીએ ત્યારે ઘણી વખત ખ્યાલ નથી હોતો, આપણે એમ વિચારીએ છીએ કે પહેલાં ફોર્મ તો ભરી દઉં પછી શું વાંચવું એ પછી નક્કી કરીશ. તો મિત્રો, એવી જે ડિફિકલ્ટીસ છે ન સર્જાય મિત્રો, એટલા માટે જ આજે આ વિડીયો છે એ બનાવેલો છે. તો મિત્રો, હવે આપણે શું થાય છે કે બધી બુક્સ આપણે ખરીદી લઈએ છીએ એક સાથે, જે છે બધી બુક્સ ખરીદી લઈએ છીએ, અને પછી શું થાય છે મિત્રો, તો આપણે કન્ફ્યુઝ થઈ જાય છે કે આટલી બધી બુક્સ હું ક્યારે પૂરી કરી રહીશ. તો મિત્રો, એવું ન થાય, એટલા માટે જ તમારે પહેલાં બધી બુક્સ છે એ તમે ભલે લઈ લીધી મિત્રો, પણ બધી બુક્સ તમારે વાંચવી, એટલા માટે કહું છું મિત્રો કે આપણે બધી બુક્સ વાંચવી. પણ કઈ રીતે મિત્રો, તો કોઈ બી એક સબ્જેક્ટ તમે પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપાડો મિત્રો. ધારો કે ગુજરાતી સાહિત્ય છે મિત્રો, તો ગુજરાતી સાહિત્યમાં તો પાછો પેટા ટોપિક પડે છે કે લેખક અને તેમના ઉપનામ હોય છે, કે પછી ઉક્તિઓ હોય છે મિત્રો. તો મિત્રો, ઉક્તિઓ હોય છે, તો મિત્રો બધી બુક્સ તમે જોવો અને બધી બુક્સમાંથી ઉક્તિઓ જોવો કે કઈ બુક્સમાં કઈ ઉક્તિઓ આપેલી છે મિત્રો, અને પેલી બુક્સ વાંચો અને એમાં જો ઉક્તિ આપેલી હોય મિત્રો અને બીજી બુક્સમાં કંઈક અલગ હોય તો એ તમે નોટ કરી લ્યો મિત્રો. ત્યાર અને હવે મિત્રો, તમે જોઈ શકતા હશો કે બાજુમાં જે છે એ એક ઇમેજ આવેલી છે મિત્રો. તો મિત્રો, આ જે બધી બુક્સ છે, જે રીતે મેં વાત કરી કે બધી બુક્સમાંથી આપણે શું જોવાનું છે, કે આપણે એ જ બુક્સ લેવાની છે અથવા એ જ આપણે ટોપિક લેવાનો છે જે ટોપિક આપણે અત્યારે ચાલુ હોય. ધારો કે મિત્રો, અત્યારે જ મેં જે રીતે વાત કરી સાહિત્યની, એવી રીતે ઇતિહાસની વાત કરું મિત્રો, તો ઇતિહાસમાં પણ એવી જ રીતે કે બધી બુક્સ તમે મિત્રો વાંચો, પણ શું વાંચો કે જે ટોપિક તમારો ચાલુ હોય મિત્રો એ જ ટોપિકને તમે અનુસરો, કે જેથી તમારો જે એક ટોપિક છે એ પણ પૂરો થઈ જશે અને તમને છે એ કન્ફ્યુઝન પણ નહીં થાય. તો મિત્રો, ત્યાર પછીનું હવે આપણે જોશું કે કેટલી કલાક વાંચવું. મિત્રો, શરૂઆતમાં તમારે બુકનું સિલેક્શન થઈ જાય મિત્રો, પછી બીજો પ્રશ્ન ઊભો થતો હોય છે કે હવે કેટલી કલાક વાંચવું. પણ મિત્રો, કેટલી કલાક વાંચો છો એના ઉપર ડિપેન્ડ નહીં રહેવાનું મિત્રો, પણ એક વસ્તુ યાદ રાખવાની કે તમે ભલે એક કલાક વાંચો મિત્રો, પણ એમાંથી જે પૂછાય છે મિત્રો, જે તમે જે વાંચેલું છે મિત્રો, એ તમને યાદ રાખવાની તમે પૂરો પ્રયત્ન કરશો. કારણ કે મિત્રો, તમે આખો આખો દિવસ વાંચો પણ એમાં કાંઈ યાદ ન રહ્યું હોય મિત્રો, તો એ તો વ્યર્થ થાય છે અને તમારો સમય પણ બગડે છે મિત્રો. તો એવી રીતે તમે રીડ કરો કે ભલે તમે બે જ કલાક વાંચો મિત્રો, પછી બે કલાકમાંથી કાંઈ પણ પૂછાય મિત્રો તો તમે એને યાદ રાખી શકો. અને મિત્રો, આ બધું કઈ રીતે થાય તો હું તમને એની વિગતથી વાત કરીશ આગળ, કે આપણે કઈ રીતે આપણે મેનેજમેન્ટ કરવું મિત્રો. મિત્રો, ટાઈમ છે એ મની જેવો છે, કારણ કે તમે 24 કલાકમાંથી 20 કલાક વાંચો મિત્રો, પણ તમને એમાંથી કંઈ યાદ ન રહે મિત્રો, તો તમારી જે 20 કલાક છે, તમારો જે દિવસ છે મિત્રો, એ વ્યર્થ જાય છે. એટલા માટે મિત્રો, અત્યારનો સમય કેવો છે કે તમારે ટાઈમ પ્રમાણે ચાલવું પડે છે, અને કોમ્પિટિશનનો ટાઈમ છે મિત્રો, એટલે તમને જો સારો વે મળી જાય ને મિત્રો, તો તમારા તમે તો એટલા તો મહેનત છો જ કે તમે પરીક્ષાને આરામથી પાસ કરી શકો. તો મિત્રો, કેટલી કલાક વાંચવું એ ન વિચારો, કે તમે એટલું જ વિચારો કે હું 2 કલાક વાંચું છું તો મને એમાંથી બધું યાદ રહી જાય મિત્રો. તો તમે એ જ વિચારો કે મને 2 કલાક હું વાંચું મિત્રો, તો એટલામાંથી મને બધું આવડી જાય, એટલું જ તમે યાદ એટલું તમે અત્યારે યાદ રાખો, અને એ રીતે તમે વાંચવાનું ચાલુ કરો, અને એ રીતે તમારું માઇન્ડસેટ કરી દો મિત્રો. મિત્રો, ત્યાર પછી આપણે જોશું તો આવશે કે કયા વિષયને વધારે મહત્ત્વ આપવું. તો મિત્રો, કયા વિષયને વધારે મહત્ત્વ આપવું એવું ક્યારે મિત્રો સર્જાય,
તો એવું મારે એટલું એટલા માટે કહેવું પડે છે મિત્રો કે ઘણીવાર શું હોય છે કે તમને ગણિતમાં રસ હોય મિત્રો તો તમે આખો દિવસ ગણિત અને ગણિત જ કર્યા રાખો છો, પણ એ વ્યાજબી નથી મિત્રો. કારણ કે આપણે તલાટીની વાત કરીએ મિત્રો તો તલાટીમાં જે છે ગુજરાતી ગુજરાતી છે, જનરલ નોલેજ છે, ઇંગ્લિશ છે, ગણિત અને રિઝનિંગ છે. તો મિત્રો તમે એ જુઓ કે કયા સબ્જેક્ટને વધુ પોર્શન એટલે કે વધુ માર્ક્સ છે એ તમે જુઓ. તો મિત્રો તલાટી અને જુનિયર ક્લાર્ક છે એમાં વધારે માર્કમાં આવશે મિત્રો ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ કે જે 35 માર્કનું પૂછાય છે, અને જનરલ નોલેજ અને કરંટ અફેર્સ છે એ પણ 35 માર્કનું પૂછાય છે. તો મિત્રો તમને હું એટલું જ કહીશ કે તમે બધા સબ્જેક્ટને છે ને મહત્ત્વ આપવાનું રાખો. ભલે તમને ગણિત કદાચ વધારે ફાવતું હોય અથવા ઓછું ફાવતું હોય, ઓછું ફાવતું એટલે તમે એના ઉપર વધારે ફોકસ કરો મિત્રો, પણ તમે ઇંગ્લિશ છે મિત્રો એ તમે એને આમ શું કહેવાય કે તમે એને આમ ધ્યાન ન દેતા હોય કે એ તો છેલ્લે કરી લેશું, અને ઇંગ્લિશ છે એ ન ફાવતું હોય મિત્રો. તો મિત્રો હું એક જ એડવાઇસ આપીશ કે જે તમને અઘરું લાગે છે મિત્રો એ તમે પહેલાં ઉપાડો, કે જેનાથી જે સહેલું છે મિત્રો એ તમે પછી પણ કરી શકો છો, પણ અઘરું છે એ તમે પહેલાં ઉપાડો કે જેમાં જેને કારણે આપણે જે માર્ક્સ જાય છે મિત્રો એ આપણે કવર કરી શકીએ મિત્રો. અને એક બીજી વાત કહું કે આખા દિવસનું તમે શિડ્યુલ બનાવો, પણ એવું નહીં કે 2 દિવસ આ વાંચીશ, 2 દિવસ આ વાંચીશ, 2 દિવસ આ સબ્જેક્ટ લઈશ, એવું નહીં મિત્રો. આખા દિવસમાં ભલે તમે 4 થી 5 કલાક વાંચો મિત્રો, પણ એ એવું વાંચો કે એમાંથી કાંઈ પણ પૂછાય તો તમને આવડી જાય મિત્રો. ધારો કે 1 કલાક છે તો એ ઇંગ્લિશને આપો, 1 કલાક છે ગણિતને આપો. કારણ કે 1 1 કલાક મેં શું કામ કીધી છે મિત્રો, કારણ કે એ બેનો જે માર્ક પોર્શન છે એ 15 15 માર્ક છે મિત્રો. અને મિત્રો એક બીજી વસ્તુ કહીશ કે આ જે બધા સબ્જેક્ટ છે મિત્રો એના અમે વિગતે તમને વિગતે સમજાય મિત્રો એટલા માટે અમે વિડીયો સિરીઝ પણ કાલથી સ્ટાર્ટ કરવાના છીએ મિત્રો. અને અમારા જે જૂના વિડીયો છે ગુજરાતી સાહિત્ય છે, જીકે છે, એની અમે ટ્રિક્સ પણ મૂકેલી છે, તો તમે ચેક કરી શકો છો અને તમારો જે કન્સેપ્ટ છે મિત્રો એને પણ ક્લિયર કરી શકો છો મિત્રો. અને જે આપણું ટાઈમ ટેબલ છે મિત્રો એમાં કઈ રીતે એડજસ્ટ કરવાનું છે, જેવી રીતે મેં કીધું એમ કે ઇંગ્લિશ છે તો એને 1 કલાક આપો, ગણિત છે તો એને 1 કલાક આપો, ગણિત ને રિઝનિંગ તમે ગણિતને 2 કલાક આપી શકો છો જો તમને ગણિત ઓછું ફાવતું હોય તો. અને મિત્રો ઓછું ફાવતું હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી, આપણી પાસે 3.5 મહિના છે અને 3.5 મહિનામાં તમને અમે ગણિત શીખવાડી દઈશું અને એ પણ ટ્રિક્સ સાથે, અને રિઝનિંગ પણ ટ્રિક્સ સાથે શીખવાડી દઈશું. અને એવું નહીં કે એ બંને સબ્જેક્ટ, એ બંને ઉપર મેં એટલા માટે વધારે ફોકસ કર્યું કારણ કે મેજોરિટી જે સ્ટુડન્ટ છે કે મેજોરિટી જે પરીક્ષાર્થી છે એને ગણિત છે એ અઘરું લાગતું હોય છે મિત્રો, પણ એવું નથી કે એની જ તમે ટ્રિક આપશું, પણ એના સિવાયના જે છે એ બધાની અમે ટ્રિક તમને શેર કરશું કે જેથી તમારું જે કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારું જે પલડું છે એ ભારે થઈ જાય અને તમે નજીકના ટાઈમમાં તમારું જે સપનું છે કે મારે ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરવી છે મિત્રો એ તમે પાસ કરી શકો મિત્રો. તો મિત્રો જે 2 સબ્જેક્ટ છે એ મેં તમને કહી દીધા, અને હવે આવે છે ગુજરાતી સાહિત્ય અને જનરલ નોલેજ અને કરંટ અફેર. તો મિત્રો કરંટ અફેર્સના તો વિડીયો છે એ અવારનવાર આવતા જ હોય છે અને તમે એની બુક્સ પણ ખરીદી હોય છે. તો મિત્રો કરંટ અફેર્સની તો કોઈ ચિંતા નથી હોતી, હવે વાત એવી જનરલ નોલેજની. તો મિત્રો જનરલ નોલેજ એક એવી વસ્તુ છે કે એમાં ઘણા બધા ટોપિક પડતા હોય છે મિત્રો, ઘણા બધા અંદર અંદર ટોપિક હોય છે મિત્રો. તો એમાંથી મિત્રો આપણે બધા ટોપિક, એવું નથી કે બધા ટોપિક એક સાથે કરી લેવા, પણ તમે ઊંડાણપૂર્વક તમે એનું નોલેજ લ્યો. અને એક બીજી વસ્તુ મિત્રો કે સાથે સાથે અગાઉની પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્નોનું જે બુક આવે છે મિત્રો એને સાથે રાખો, અને તમે જે ટોપિક ઉપાડ્યો ધારો કે ગુજરાતનો ઇતિહાસ ઉપાડ્યો તો તમે એ જે જે બુક આવે છે મિત્રો અગાઉના પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એ બુકના જે પ્રશ્નો છે એને સાથે સાથે રીડ કરતા જાઓ, એટલે તમને આઈડિયા આવે કે આ ટોપિકમાંથી શું પૂછાણું, અથવા તમે તમારી જે બુક્સ છે એમાં નોટ કરી લેજો તો પણ તમને આઈડિયા આવે કે મારે આમાં કેટલું ઊંડાણપૂર્વક વાંચવાનું છે. ત્યાર પછી મિત્રો આવે છે કે કેવી રીતે તૈયારી કરવી. તો મિત્રો આ ટોપિક છે, આ જે વસ્તુ છે એ બધાના માઇન્ડમાં સર્જાતી હોય છે કે સર મારી પાસે આટલી બધી બુક્સ છે, આ બુક્સ છે મારી પાસે, આ બુક્સ છે મારી પાસે, ઇન્ટરનેટ અવેલેબલ છે, તો સર મારે કેવી રીતે તૈયારી કરવી. તમે તમારી રીતે તૈયારી કરતા જ હોય છો મિત્રો, પણ એક જો બેસ્ટ વે મળી જાય ને મિત્રો તો તમે એમાં સારામાં સારું જે પરિણામ છે એ મેળવી શકો છો મિત્રો. તો હવે આવે છે કેવી રીતે તૈયારી કરવી. તો તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો મિત્રો કે એક વ્યક્તિ છે અને એને 6 હાથ છે અને એણે બધું એને મેનેજમેન્ટ કરેલું છે મિત્રો. કેવી રીતે તૈયારી કરવી એમાં મિત્રો હું 2 જ સલાહ આપીશ. એક તો તમે તમારું એક એવું ગ્રુપ બનાવો 4 થી 5 વ્યક્તિનું કે તમે એમાં ગ્રુપ ડિસ્કશન કરી શકો. પહેલી સલાહ એ કે તમે 4 થી 5 વ્યક્તિઓ એકસાથે તમારા જે ફ્રેન્ડ્સ છે એ તમે બનાવો મિત્રો. અને બીજી સલાહ એ કે તમે ગ્રુપ ડિસ્કશન રાખો મિત્રો.
અને આ તમે પાંચેય જણા છો મિત્રો, એ અલગ અલગ સબ્જેક્ટ અલગ અલગ સબ્જેક્ટ છે એ વાંચી અને આવે અને બધા એકબીજાની સાથે શેર કરે, જેનાથી શું થશે મિત્રો, તમારે પાંચેય વ્યક્તિ છે એને પાંચેય પાંચ સબ્જેક્ટનું જે નોલેજ છે એ થઈ જશે મિત્રો. અને ગમે એક સબ્જેક્ટમાં મિત્રો માસ્ટરી બધાની હોય જ છે મિત્રો, તો જેની જે સબ્જેક્ટમાં માસ્ટરી હોય એને એ સબ્જેક્ટ આપવાનો, અને એટલે એવી રીતે મિત્રો કરશો એટલે બધાનું જે છે એ સચવાઈ રહેશે અને બધાને જે છે પૂરતું નોલેજ મળી રહેશે મિત્રો. અને જે બુક્સ છે મિત્રો, તો બધી બુક્સ તમે વાંચવાનું રાખો, કારણ કે જે પરીક્ષા છે મિત્રો એમાં કોઈ એવું નથી કહેતા કે આ જ પર્ટિક્યુલર બુક છે તો આમાંથી જ પૂછાશે, કે આ જ પર્ટિક્યુલર બુક છે તો આમાંથી જ પૂછાશે મિત્રો. તો તમે એવું રાખો કે બધી બુક્સ રીડ કરવાનું રાખો, અને આ જે પરીક્ષા છે મિત્રો એ લોકો કઈ બુક્સને વધારે પ્રેફરન્સ આપે છે, તો પાઠ્યપુસ્તક છે મિત્રો એ લોકોએ વધારે પ્રેફરન્સ આપે છે મિત્રો, અને પાઠ્યપુસ્તક છે એમાંથી વધારે પડતા પ્રશ્ન પૂછાય છે મિત્રો. પાઠ્યપુસ્તકની પણ બુક્સ આવે છે મિત્રો, કે ધોરણ 6 થી 10 એ છે પાઠ્યપુસ્તકની જે બુક આવે છે મિત્રો, એવી બુક પણ તમે ખરીદી શકો છો મિત્રો, કારણ કે એમાંથી જે પ્રશ્નો છે વધારે આવવાની શક્યતા હોય છે. અને મિત્રો જે ગુજરાતી સાહિત્ય છે, તો મિત્રો એની જે ઓફિશિયલ સાઇટ છે કે ગુજરાત વિદ્યા પરિષદ કે ઓફિશિયલ એવી સાઇટ છે મિત્રો, એમાં પણ તમે જઈ અને જોઈ શકો છો કે ઘણા બધા લેખકો આપેલા છે, એમના ઉપનામો હશે મિત્રો. હાલમાં જે હમણાં મુખ્ય સેવિકાની પરીક્ષા હતી એમાં એવું પૂછાણું હતું કે કુલેન્દુ છે કોનું ઉપનામ છે, તો મિત્રો એમાં ચુનીલાલ મડી આવતું હતું. તો મિત્રો આ જે વસ્તુ છે આપણી બુકમાં નહોતું આપેલું પણ એ સાઇટમાં આપેલું હતું, તો ત્યાંથી એનો રેફરન્સ લઈ અને તમે એમાં વિગતે ચર્ચા કરી વિગતે જે છે એ ચર્ચા કરી શકો છો તમારા ગ્રુપમાં, અને તમારું જે નોલેજ છે એને પણ વધારી શકો છો મિત્રો. અને મહત્ત્વની જે વસ્તુ છે એ અમે તમને તો આપવાના જ છીએ, પણ એક અમારો જે હેતુ છે કે તમે પણ અમારી સાથે સાથે જો મિત્રો તૈયારી કરતા હોય તો તમે એમાંથી વધારે જે લાભ લઈ શકો છો મિત્રો. અને આવી રીતે જો આપણે તૈયારી કરશું મિત્રો, તો સ્ટેપ બાય સ્ટેપ કરતાં કરતાં આપણી જે મંજિલ છે કે પરીક્ષા પાસ કરવી છે મિત્રો, ત્યાં સુધી આપણે પહોંચી જશું. ત્યાર પછી આપણે જોશું મિત્રો, તો પેપર સ્ટાઇલ કેવી હોય છે મિત્રો. તો આપણે જ્યારે ફોર્મ ભરીએ છીએ મિત્રો, એટલે આપણું પહેલું આપણે કાર્ય શું કરીએ છીએ કે કરતા હોય કે ના કરતા મિત્રો, પણ હું તમને કહી દઉં કે કઈ રીતે કરવાનું. તો પહેલાં આપણે પેપર સ્ટાઇલ જોઈ લેવાની કે પેપરમાં શું પૂછાશે. તો મેં તમને જે રીતે પહેલાં કહી દીધું કે ગુજરાતી છે એ 35 માર્કનું હોય છે, જનરલ નોલેજ અને કરંટ અફેર્સ છે એ તલાટીમાં 35 માર્કનું હોય છે, અને ગણિત અને જે ઇંગ્લિશ છે 15 માર્કનું હોય છે મિત્રો. આ તો તલાટી છે મિત્રો, પણ આવનારી જે પરીક્ષા છે જેની તમે તૈયારી કરવાનો હોય, સિલેબસ છે એ સૌથી પહેલાં તમારે લઈ લેવો. અને તમે સિલેબસ એકવાર કરી લેશો મિત્રો, એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવતો જશે કે મારે શું કરવું. અને અથવા મિત્રો એક તમે બીજી વસ્તુ પણ કરી શકો છો, એક નોટબુક લ્યો મિત્રો, અને એમાં ધારો કે આજે એમાં તમે શિડ્યુલ બનાવી લ્યો 1 મહિનાનું, અને એમાં લખતા જાઓ કે આજે આ સબ્જેક્ટ કર્યો, તો સામે ટીક કરતા જાઓ. એવી રીતે કરતા જશો મિત્રો, તો તમને આઈડિયા આવશે કે હવે કેટલા દિવસ બાકી છે અને એમાં અમારે કેટલું કરવાનું છે. અને ઉપરાંતમાં અમારો જે વિડીયો છે મિત્રો એ પણ તમારી સાથે અમે શેર કરવાના છીએ, અને વીકમાં 3 થી 4 જેટલા વિડીયો છે એ શેર કરવાના છીએ, અને ટ્રીક સાથે પણ શેર કરશું કે જેથી તમને સરળતાથી યાદ રહી શકે. અને મિત્રો અત્યારે અમારા જે ચેનલ છે એમાં પ્લેલિસ્ટમાં GKના વિડીયોઝ પડ્યા છે અને બધા ટ્રિક્સ સાથે છે મિત્રો, તો તમે અવશ્યની મુલાકાત લેજો જેથી તમારું જે કન્સેપ્ટ છે મિત્રો એ એડવાન્સ તમે તૈયારી કરી શકો છો. ત્યાર પછી મિત્રો આવશે કે શેમાંથી વધુ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો મિત્રો પ્રશ્ન શેમાંથી વધુ પૂછાઈ શકે છે, તો એવું કઈ રીતે કહી શકાય કે આમાંથી જ વધારે પ્રશ્ન પૂછાય. તો મિત્રો એના માટે બેસ્ટ રેફરન્સ છે કે અગાઉની પરીક્ષાના જે પૂછાયેલા પ્રશ્નો હોય મિત્રો એમાંથી પૂછાઈ શકે છે, પાઠ્યપુસ્તક છે એમાંથી પૂછાઈ શકે છે, અને ઇંગ્લિશના પ્રશ્નો છે મિત્રો એ એમાં એક્ટિવ પેસિવ હોય છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય છે, પછી વર્ક ફોર્મ હોય છે મિત્રો. તો આ જે પ્રશ્નો છે એ ક્યાંથી પૂછાય, તો મિત્રો ધોરણ 8 થી 12ની જે પુસ્તકો હોય છે ઇંગ્લિશની એમાંથી આવવાની વધારે શક્યતા હોય છે, કારણ કે જે આપણું ગવર્મેન્ટ છે એ ત્યાંથી જે પ્રશ્નો છે એ કાઢવાનો હેતુ રાખે છે, કારણ કે તે ઓફિશિયલ છે મિત્રો. તો એના પુસ્તક છે એને પણ તમે વસાવી લ્યો, જેથી કરીને તમારું જે ઇંગ્લિશ છે મિત્રો એ પણ પાવરફુલ બને. અને ઉપરાંતમાં મિત્રો આજે અમે હવે એક નવી નેમ ચાલુ કરીએ છીએ કે જે 3.5 મહિનાનો જે સમયગાળો છે એમાં જે તલાટીનો સિલેબસ છે એ તમારી સાથે પૂરેપૂરો શેર કરશું, અને તમને જ્યાં સુધી સંતોષ ન થાય મિત્રો ત્યાં સુધી તમને એ કન્સેપ્ટ છે એ ક્લિયર કરાવશું મિત્રો. અને આવનારો જે સમય છે મિત્રો એમાં આપણે સારામાં સારી મહેનત કરવાની છે મિત્રો, અને એ પણ સ્માર્ટ વર્ક કરવાનું છે કે નથી કે હાર્ડ વર્ક કરવાનું છે. તો
તો મિત્રો હવે આવે છે કે ટ્રીક, ટ્રીક સાથે શીખવું કે ના શીખવું. આપને ઘણા બધા એવા પ્રશ્નો હોય છે, ટ્રીક સાથે શીખવું તો આ પ્રોબ્લેમ થાય, ટ્રીક સાથે નથી યાદ રહેતું એવું થાય છે મિત્રો. પણ ટ્રીક એવું છે મિત્રો કે તમે શોર્ટ ટાઈમમાં તમે જાજુ યાદ રાખી શકો છો. હવે મિત્રો એક તમે એક્ઝામ્પલ આપું કે અત્યારે તમે ટ્રીકથી યાદ રાખ્યું છે અને પછી કદાચ ભૂલી જાઓ છો મિત્રો, તો તમે પછી તમે એકવાર કદાચ રીડ કરશો ને મિત્રો તો પણ તમને યાદ રહી જશે. અને જ્યારે તમે ઓલું બધું જે વન લાઇનર ને એ બધું યાદ કરશો મિત્રો તો એ તમારે ફરીથી ગોખવું પડશે મિત્રો. એટલે હવે તમારે અમારી સાથે મિત્રો જોડાશો ને મિત્રો એટલે તમારે જે ગોખવાનું છે એ બંધ થઈ જશે મિત્રો. અને તમે ટ્રીકથી યાદ રાખશો અને એ પણ ફની ટ્રીકથી યાદ રાખશો. તો મિત્રો જે ટ્રીક છે એ ઘણા ટોપિકમાં બનતી હોય છે અને ઘણા ટોપિકમાં નથી બનતી, પણ અમે પ્રયત્ન એવો જ કરશું કે તમને બધી વસ્તુ જે ટ્રીક સાથે શેર કરીએ મિત્રો. તો તમે એક અમને અવશ્ય એક કમેન્ટ કરજો કે ટ્રીક સાથે અમે વિડીયો મૂકીએ કે ના મૂકીએ, અને અમારો વિડીયો છે એ સારો લાગ્યો તો જરૂરથી શેર કરજો મિત્રો અને કમેન્ટ પણ કરજો. અને એક બીજી વસ્તુ મિત્રો કે અમે જે વિડીયો સિરીઝ બનાવવાના છીએ કે આ બધા સબ્જેક્ટની, તેમાં પ્રથમ સબ્જેક્ટ કોના ઉપર વિડીયો બનાવ્યા તે પણ અમને કમેન્ટ કરીને જણાવશો કે જેથી તમારું અનુમાન ઉપરથી અમે ચાલુ કરી શકીએ. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે તમને અવશ્ય અમને કમેન્ટ કરીને જણાવજો, અને સારો લાગ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ પણ કરજો મિત્રો. અને તમારા જે ફ્રેન્ડ્સ છે, જે મિત્રો છે કે જે અત્યારે હાથ પર હાથ ધરીને બેસી ગયા છે કે હવે તો 3 મહિના પછી પરીક્ષા આવવાની, 4 મહિના પછી પરીક્ષા આવવાની છે મિત્રો, તો એ પણ સજાગ થઈ જાય. અને જે લોકો હજી આ જે ફિલ્ડમાં આપણા જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીમાં નવા છે મિત્રો, એમને ખાસ શેર કરજો, કારણ કે એ લોકોને હજી ખબર નથી હોતી કે મારે શું કરવું, ક્યાંથી મારે શરૂઆત કરી મિત્રો. તો એ લોકોને આપણે મદદરૂપ થાય મિત્રો, એટલા માટે જ એમને શેર કરજો. સો થેન્ક યુ સો મચ.